વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે હોસ્ટેલ કે પીજી સિરીઝના બીજા દિવસે ઇલેક્ટ્રિક કેટલમાં ઉપમા કેવી રીતે બનાવવો એ જોઈશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રિક કેટલમાં એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું અને હવે આની સ્વિચ ચાલુ કરી દેવાની છે. પહેલાથી સ્વિચ ચાલુ નહીં કરવાની, નહીં તો આ બળવા લાગશે. તેલ ગરમ થઈ જાય એટલે આમાં રાઈ ઉમેરવાની. તો આમાં કુકિંગ એકદમ ઝડપથી થતું હોય છે. તમને એવું લાગે કે તેલ વધારે ગરમ થઈ ગયું છે તો થોડી વાર સ્વિચ ઓફ કરી દેવાની. તો અત્યારે મેં સ્વિચ ઓફ કરી દીધી છે અને આમાં લીલું મરચું અને કેપ્સિકમ ઉમેરવાનું. જો પીળો ઉપમા બનાવવો હોય તો વઘારમાં જ થોડી હળદર ઉમેરી દેવાની. પછી આમાં અડધું ટામેટું પણ સમારીને ઉમેરી દેવાનું. અત્યારે આપણે એક વ્યક્તિને સર્વ કરી શકીએ એટલો ઉપમા બનાવીએ છીએ એટલે મેં આ પ્રમાણે ક્વોન્ટિટી લીધી છે. તો હવે આનું ટેમ્પરેચર નોર્મલ થઈ ગયું છે. ફરીથી સ્વિચ ચાલુ કરી દેવાની અને સ્વિચને અત્યારે હું એક ઉપર રાખું છું. આ સમય જ આપણે આમાં થોડો મીઠો લીમડો પણ ઉમેરી દેવાનો. પછી આમાં થોડું છીણેલું ગાજર ઉમેરવાનું. તમારી પાસે જે શાકભાજી અવેલેબલ હોય એ આમાં ઉમેરી શકો છો. અને તમારી પાસે કોઈ જ શાકભાજી નથી તો સિમ્પલ તમે એકલા સોજીનો ઉપયોગ કરીને પણ સાદો ઉપમા બનાવી શકો છો. તો ગાજર સરસ રીતે સંતળાઈ જાય એ પછી આમાં એક વાટકી સોજી ઉમેરવાનો અને સોજીને આ રીતે વઘારમાં મિક્સ કરી દઈએ. એ પછી આમાં એક ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરવાથી ઉપમાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે આપણે સોજીને એક મિનિટ માટે આમાં શેકવાનો. ફ્રેન્ડ્સ, તો આ હોસ્ટેલ અને પીજી સિરીઝમાં તમે બીજી કઈ રેસીપી શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સોજી સરસ રીતે શેકાઈ જાય એટલે જે વાટકીથી આપણે સોજી માપ્યો હોય એ જ વાટકીથી માપીને બે વાટકી પાણી આમાં ઉમેરવાનું. અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. સાથે જ અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. ઓપ્શનલ છે, ખાંડ ના ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી દેજો. ફરીથી આને મિક્સ કરી લેવાનું. હવે આને થોડી વાર ખુલ્લું જ કૂક થવા દેવાનું છે. તો આ રીતે પાણી થોડું ઓછું થઈ જાય એટલે કેટલને આપણે એક ઉપર કરી દેવાની અને પછી ઢાંકણ ઢાંકીને અને બે મિનિટ માટે કૂક કરવાનું છે. તો આ રીતે ઇલેક્ટ્રિક કેટલમાં એકદમ સ્લો કુકિંગ અને ફાસ્ટ કુકિંગ માટે બે ઓપ્શન આપ્યા હોય છે. તો અત્યારે મેં આને એક ઉપર રાખેલું છે. બે મિનિટ પછી ઢાંકણ હટાવીને આને હલાવી દેવાનું છે. તો તમને ડ્રાય કે થોડો લિક્વિડી જેવો ઉપમા પસંદ હોય એ પ્રમાણે તમારે આમાં પાણી ઉમેરવાનું. તમારે જો આનાથી ઢીલો ઉપમા જોઈતો હોય તો તમે 2-3 વાટકી પાણી પણ ઉમેરી શકો છો. ફરીથી આને ઢાંકીને સહેજવાર માટે કૂક કરવાનો છે. તો ફરીથી આપણે આને ચેક કરી લઈશું. તો હવે ઉપમા એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. તો હવે કેટલની સ્વિચ બંધ કરી દેવાની છે અને છેલ્લે આમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ઘણા બધા વ્યુઅર્સની કમેન્ટ હતી કે આને ક્લીન કેવી રીતે કરવાની. તો જે રીતે આપણે નોર્મલ સ્ટીલના વાસણ ક્લીન કરીએ છીએ એ જ રીતે આ પાર્ટને ક્લીન કરી દેવાનો. અને જ્યારે પણ તમે આને ક્લીન કરો ત્યારે અહીંયા પાણી ના જાય એનું ધ્યાન રાખવાનું છે તમારે. તો હવે ગરમા ગરમ ઉપમાને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો. અને તમને મારી આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.